હેલો એવરીવન, મેટલ જોઈનિંગ પ્રોસેસની અંદર આપણે સ્ટડી કરી રહ્યા છે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ. રેઝિસ્ટન્સ વેલ્ડિંગના ટાઈપ જોઈએ તો સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ જે આપણે આગળના લેક્ચરમાં સ્ટડી કરી ગયા છે, નેક્સ્ટ છે ઓફસેટ બટ વેલ્ડિંગ એન્ડ ફ્લેશ બટ વેલ્ડિંગ જે આપણે આજના લેક્ચરમાં છે એ સ્ટડી કરશું, એન્ડ રિમેનિંગ જોઈએ તો પ્રોજેક્શન વેલ્ડિંગ એન્ડ પર્ક્યુશન વેલ્ડિંગ. ઓફસેટ બટ વેલ્ડિંગ જોઈએ તો આપણને ફિગરમાં એની એરેન્જમેન્ટ આપી છે. ઓફસેટ બટ વેલ્ડિંગ છે એ કોઈ પણ બે પાર્ટ છે એના એન્ડને છે જોઈન્ટ કરવા માટે એનો યુઝ થતો હોય છે. જનરલી જે બે પાર્ટ્સનો જોઈનિંગ કરવાનું છે એના ક્રોસ સેક્શન છે એ નિયર અબાઉટ છે એ સેમ હોવા જોઈએ. આ પાર્ટ્સમાં આ મશીન વેલ્ડિંગ પ્રોસેસમાં જે પાર્ટ્સનું વેલ્ડિંગ કરવાનું છે એને મશીન આ ઉપર આપેલા ક્લેમ્પ છે એમાં જોઈન્ટ કરવામાં આવે છે, અને ક્લેમ્પ થ્રુ છે બંને પાર્ટ્સને છે એકબીજા સાથે ટચ કરાવી દેવામાં આવે છે, બંનેની સરફેસ એકબીજાના કોન્ટેક્ટમાં આવે એ રીતે ટચ કરાવવામાં આવે છે. ત્યારબાદ એમાંથી ઇલેક્ટ્રિક સપ્લાય છે પાસ કરવામાં આવે છે, અને હાઈ ઇલેક્ટ્રિસિટી પાસ થવાના કારણે એમાંથી રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થશે અને હીટ પ્રોડ્યુસ થશે, અને આ હીટના કારણે એ પ્લાસ્ટિક સ્ટેજ સુધી છે એની મેટલ છે એ હીટઅપ થશે, અને ત્યારબાદ એમાં આપેલા ક્લેમ્પ થ્રુ એને પ્રેશર આપીને છે એ અગેઇન એને વેલ્ડિંગ છે એ કરી શકાય છે. ઓકે, સ્પોટ વેલ્ડિંગ અને અપસેટ બટ વેલ્ડિંગમાં જોઈએ તો સ્પોટ વેલ્ડિંગમાં આપણે ઓબ્ઝર્વ કર્યું હતું કે બંને પાર્ટ્સ છે ઓવરલેપ હોય ત્યારે વેલ્ડિંગ કરી શકાય છે, બટ અહીંયા અપસેટ બટ વેલ્ડિંગમાં કે બંને પાર્ટ્સ છે ઓવરલેપ નથી, બટ બંનેની એજીસ છે એને જ્યારે અથવા બંનેના એન્ડ છે એને વેલ્ડિંગ કરવો હોય ત્યારે અપસેટ બટ વેલ્ડિંગનો છે એ યુઝ કરવામાં આવે છે. બીજું જોઈએ તો આ પ્રોસેસનો જનરલી યુઝ છે એ નોન ફેરસ મટીરિયલ છે એના માટે વધારે પ્રમાણમાં થતો હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો ફ્લેશ બટ વેલ્ડિંગ. ઇન ધીસ મેથડ ધ પાર્ટ આર બ્રોટ ટુગેધર ઇન વેરી લાઇટ કોન્ટેક્ટ, કે આ પ્રોસેસ છે એની અંદર બંને પાર્ટ છે એને ખૂબ જ નજીક રાખવામાં આવે છે અથવા સાવ ઓછા કોન્ટેક્ટમાં આવે રીતે રાખવામાં આવે છે. ત્યારબાદ છે એમાંથી હાઈ વોલ્ટેજ છે એ પાસ કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ પાસ થવાના કારણે પાસ કરવાથી બંને પાર્ટ્સ વચ્ચે જે માઇનોર ગેપ છે એ માઇનોર ગેપને કારણે કરંટ છે એ ત્યાંથી જમ્પ કરશે, અને ત્યાં છે એક ફ્લેશિંગ એક્શન થશે, અને આના કારણે છે ત્યાં એક હીટ છે એ પ્રોડ્યુસ થશે. આપણને ફિગરમાં પણ સ્ટેપ વાઇઝ સ્ટેપ છે એ ક્લિયર દેખાય છે કે સૌથી પહેલાં પ્રી હીટ કરવામાં આવે છે, ઇલેક્ટ્રિસિટી પાસ થયાના કારણે એ પ્રી હીટ થશે, ત્યારબાદ એક એવું સ્ટેજ આવી જશે કે ત્યાં ફ્લેશિંગ થવા માંડશે, અને ત્યારબાદ છે એને થોડુંક પ્રેશર આપીને બંને પાર્ટ્સને છે એ જોઈન કરવામાં આવે છે. ઓકે, આમાં જે ફ્લેશિંગ થાય છે આ ફ્લેશિંગને કારણે મેટલમાં રહી જે ઇમ્પ્યોરિટીઝ છે એ ત્યાંથી રિમૂવ થઈ જાય છે, એટલે એક આનો એક એડવાન્ટેજ પણ કહી શકાય છે. આ અપસેટિંગ એક્શનને કારણે ફાઇનલી આપણને એક વેલ્ડેડ જોઈન્ટ છે એ મળે છે. ઓકે, વેલ્ડિંગ જોઈન્ટ મળ્યા પછી આપણને ફિગરમાં ક્લિયર દેખાય છે કે બંને જ્યાં વેલ્ડિંગ થયું છે ત્યાં એક એક્સ્ટ્રા પાર્ટ છે અથવા મેટલનો થોડોક પાર્ટ છે એની એક્ચ્યુઅલ સાઇઝ કરતાં થોડોક બહાર આવે છે, તો ત્યાંથી ટ્રિમિંગ ઓપરેશન કરીને ત્યાંથી તેને રિમૂવ કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન પ્રોપર ટાઈમિંગ છે એ મેન્ટેન થાય એ ખૂબ મહત્વનું છે. આ ટાઈપની પ્રોસેસ છે જનરલી ઓટોમોબાઈલ પાર્ટ્સ છે એ બનાવવા માટેનો યુઝ થતો હોય છે, જેમ કે એક્સલ છે, વ્હીલ છે, ફ્રેમ છે, બરાબર, કે બીજા આવા ટાઈપના પાર્ટ્સ છે જેનું જોઈનિંગ કરવું છે એન્ડ થ્રુ એટ ધેટ ટાઈમ છે એ ફ્લેશ બટ વેલ્ડિંગનો છે એ યુઝ કરી શકાય છે. ઇટ ઇઝ યુઝ ટુ જોઈન ધ શીટ, સ્ટ્રીપ એન્ડ બાર એન્ડ, બરાબર, કોઈ શીટ છે એને પણ જોઈન્ટ કરી શકાય છે, કોઈ સળિયો છે એનો પણ એન્ડ છે, બે સળિયાના એન્ડને જોઈન્ટ કરવા છે અને કન્ટિન્યુટી જાળવી રાખવી છે, એટ ધેટ ટાઈમ ફ્લેશ બટ વેલ્ડિંગનો
यूज कर सकते हैं। ऑल्सो यूज इन कंटीन्यूस रोलिंग मिल टू जॉइन टू एंड ऑफ कोईल। ओके, आप बात करी ज रीते दीस प्रोसेस इज ऑल्सो एप्लिकेबल टू डी सीमिलर मेटल। कोई डी सीमिलर बे अलग अलग मेटल है यू जयरे वेल्डिंग करवे बराबर रेजिस्टन्स वेल्डिंग थ्रू तो फ्लेश बट वेल्डिंग यूज कर।